के मां झिड़ी जबू के बीजड़ी रे अभ मां झिणी जबू के वीजड़ी જય આધ્યાશક્તિ સૌને જય માતાજી વાયપી ઓર્ગેનાઇઝેશન દ્વારા આધ્યાશક્તિ નવરાત્રી અવિરત ઘણા બધા વર્ષોથી આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વર્ષે પણ જ્યારે આયોજન કરવામાં આવ્યું છે જામનગરમાં અને રાજકોટમાં તો આપ સૌ પણ અમારી સાથે તાલ મિલવવા માટે રમવા માટે રૂમવા માટે તૈયાર થઈ જાઓ ત્યારે આ વર્ષે આપણને જુમાવવા માટે જે મિલનભાઈ છે ગયા વર્ષે પણ આપણી સાથે હતા સિંગર તરીકે અને આ વર્ષે પણ છે તો સૌપ્રથમ તો આધ્યા તરફથી મિલનભાઈ મહેર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચ જે રીતે નવરાત્રીની લોકો રાહ જોતા હોય છે કે વર્ષમાં એકવાર આવે છે ને એ પણ 9 10 દિવસ સુધી લોકો ઝૂમવા માટે થનગણી રહ્યા હોય છે ત્યારે આ વર્ષે લોકોને તમે ખાસ કયું સોંગ આપવાના છો કે જે એના પર ઝૂમશે સૌપ્રથમ તો વાયપીસી ઓર્ગેનાઇઝેશનનો ખૂબ ખૂબ આભાર છેલ્લા ઘણા બધા વર્ષોથી આદ્યશક્તિ નવરાત્રી આપણા ભાતીગઢ લોકગીતોને ગરબાની થીમને લઈને આગળ વધે છે ત્યારે ગયા વર્ષે મને પણ શક્તિ નવરાત્રી ટીમે મોકો આપેલો અને આ વખતે પણ ફરી એકવાર હું જ્યારે શક્તિ નવરાત્રીમાં ફરી એકવાર આવી રહ્યો છું ત્યારે ઘણા બધા એવા આપણા ભાતીગઢ લોકગીતો છે આપણા જૂના માતાજીના ગરબા છે એવા ઘણા બધા ગરબા લઈને આ વખતે પણ હું એકદમ નવી તૈયારીમાં આવી રહ્યો છું તો જામનગરના ખેલૈયા માટે ખાસ એક સરપ્રાઇઝ છે આ બધા ગરબા જ્યારે નવરાત્રીની વાત આવે એટલે મા શક્તિની ને ભક્તિની વાત આવે ત્યારે માતાજીને લગતું કોઈ બેલીટીનું ગીત અમને સંભળાવી આપો ਹੇ ਮਾਂ ਤੂੰ ਚੌਦ ਭੂਵਨ ਮਾਰੇਤੀ ਮਾਂ ਮਾਂ ਤੂੰ ਚੌਦ ਭੂਵਨ ਮਾਰੇਤੀ ਹੋਂਡਣ ਮਾਇਆ ਬੁਲੇਤੀ ਛੋੜੂੜਾਂ ਨੇ ਖਮਾ ਕੇਤੀ ਮਾਂ ਮੋਗਲ ਮਾੜੀ ਬਾਲੂੜਾਂ ਨੇ ਖਮਾ ਕੇਤੀ ਮਾਂ ਮੋਗਲ ਮਾੜੀ લડી લડી પાય લાગુ હે દયાડ દયા માગું મા મોગલ માડી લડી લડી પાય લાગુ હે દયાડ દયા માગું મા મોગલ માડી વાહ ખરેખર તમારા ગીતમાં એટલો સૂર છે કે લોકો ઝૂમીને ખૂબ મજા કરવાના છે જામનગરવાસીઓને ફૂલ મોજ આવવાની છે ત્યારે આપણે આદ્યાશક્તિ નવરાત્રી છે પરંપરાગત રીતે ચાલે છે પરંપરાગત રીતે માને છે અને એ જ રીતે આપણે આગળ વધીએ છીએ દર વર્ષે ખાસ કરીને આપણે જે મૂળ હેતુ છે માને યાદ કરવાનો એ આપણે નથી ચૂકતા ત્યારે તમે ખાસ કરીને આ વિશે શું વિચારો છો મારો વિચાર આ વિશે એ છે કે આદ્યશક્તિ નવરાત્રી ખાસ તો મેં જે પહેલાં વાત કરી કે આપણા ભાતીગઢ લોકગીતો અને ગરબાની થીમને લઈને આગળ વધે છે ત્યારે ઘણી બધી જગ્યાએ આજે એવો બધો માહોલ થઈ ગયો અર્વાચીન ગરબાનો બીજા ડીજે સોંગ્સનો હાથે પણ ખાસ આદ્યશક્તિ નવરાત્રિમાં આપણે ભાતીગઢ લોકગીતો અને ગરબાની થીમને લઈને આગળ વધી છે ત્યારે મારી એવી જ કોશિશ છે કે જામનગરના ખેલૈયાને આપણે ફરીથી એકવાર જે આપણા જૂના ભાતીગઢ લોકગીતો અને ગરબા છે એના સાથે ફરી એકવાર મુલાકાત કરાવી અને એ જ તૈયારી સાથે ફરી એકવાર અમે આવી રહ્યા છે ગરબામાં પણ ઘણા અલગ અલગ હોય છે પંચ્યુ તાલી રાસ બધાને અલગ અલગ રીતના ગીતો પસંદ હોય છે તો એમાંથી આપનો સૌથી ફેવરિટ કઈ ગીત હોય મારા તો એવા છે કે પંચ્યા પંચ્યારાસ છે કે બીજા ઘણા બધા રાસ છે બધા મારા ફેવરિટ જ છે કેમ કે આપણે માટીના સંગીત સાથે જોડાઈ ગયેલ છે અને માટીનું સંગીત તો બધાનું ફેવરિટ હોય જ છે ચોક્કસ તો એના વિશે બે લાઈન જી એક અમારા પ્રાંતનું હું જ્યાં પોરબંદરમાંથી આવું છું એ વિસ્તારનું એક બહુ જૂનું લોકગીત છે તમને સંભળાવીશ કે આભમાં જીણી જબુ કેવી જડી રહે એ આભમાં જીણી જબુ કેવી જડી રહે હે જર મે મેઘો ગુલાબી નઈ રે જવા નો કરી રે અભમાં ઝીણી જબું કે વીજળી રે ચોકસ ચોકસ આવા બધા ભાતીગળ ગીત છે એ આપણને આપણી પરંપરા સાથે જોડીને રાખે છે એટલે કે આપણને અત્યારે પણ જે ડિસ્કો દાંડિયાના ગીત છે એમના કરતાં આ ગીતમાં જો વધુ સરી પડીએ તો ખરેખર આપણને આ એ ટાઈપના ગીત હોય છે કે જેમાં કંટાળો નથી આવતો આપણને એક રમવામાં તાન ચડે છે આજના યુવાનો છે કે એમને પિક્ચરના કોઈ ગીત પર ઝૂમવું એટલું ગમે છે જેટલું તમે પરંપરાગત ગીત આપો તેમને કોઈ ભાતીગળ ગીત આપી દો તો આજના નવરાત્રી જે છે બે હજાર ત્રેવીસ એમાં તમને એવું કયું ગીત લાગે છે કે જેમાં યુવાનો ઝૂમી ઉઠશે અને સાથો સાથ આપણી પરંપરા પણ જળવાઈ રહેશે મારું માનવું એના વિશે એવું છે કે હજી પણ આપણું જે જે ભાતીગળ આપણી સંસ્કૃતિ છે એને ચાહવાવાળો વર્ગ તો હજી છે જ પણ આપણે એ વર્ગને ઓળખવાનો છે અને એવા ઘણા બધા લોકગીતો અને ગરબા છે એમાંથી એક ગરબો છે મારો પ્રિય છે આ વખતે કદાચ હું એ પણ આપણે જામનગરની જનતાને પીરસીશ આપને સંભળાવીશ હૈ અમૃત ધાર લઈ સુર માવડી હરે कुमकुम कुम पगले पधार मां हो मां है है मा आवो तो रमवाे तमे गरबे घुमवाने માડી મારે જો છે તમને રામ તારે ગરબે ઘૂમ તારે આવો તો રામ વાને વાહ વાહ ખૂબ સરસ જલસો પડી જાય એવા ગીત છે ખરેખર માં ની ભક્તિ અને શક્તિ કરવાના દિવસો અત્યારે જ આવી ગયા હોય એવું લાગે છે ને નવરાત્રિ જેવો માહોલ તમે ઉપસાવી દીધો છે ત્યારે ખાસ કરીને ગઈ વખતે પણ તમે હતા નવરાત્રિમાં અને આ વર્ષે પણ છો આધ્યાશક્તિ ગ્રુપ સાથે ત્યારે તમે કેવું ફીલ કરો છો ખૂબ જ આનંદની લાગણી અનુભૂતિ મને થાય છે કારણ કે હું આમ તો સિક્સ્થમાં તો ત્યારથી સંગીત ક્ષેત્રે જોડાયેલ છે પણ થોડાક વર્ષનો એમાં ગેપ આવી ગયો ભણતરને લીધે આ તે પછી છેલ્લા પાંચ વર્ષથી આજે હું ફિલ્ડમાં છું અને ગયા વર્ષે મને આદ્યશક્તિ નવરાત્રિમાં મને મોકો મળ્યો એવડા બધા ક્રાઉડ સામે તો એક ખૂબ જ ખુશીની વાત છે મારા માટે અને આ વખતે પણ મને આદ્યશક્તિ નવરાત્રિ ટીમે ફરી એકવાર મોકો આપ્યો તો એમના માટે ખાસ તો આદ્યશક્તિ નવરાત્રિ ટીમનો ખૂબ ખૂબ આભાર તો મિલનભાઈ આપણી સાથે ગયા વર્ષે પણ હતા અને આ વર્ષે પણ જામનગરના લોકોને જુમાવાના છે તો હવે નવરાત્રિ આડા થોડા દિવસો બાકી છે તો જો તમે હજી તમારા પાસ નથી લીધા તો તમે પાસ લઈ લો અને ખાસ કરીને આધ્યાશક્તિ નવરાત્રીમાં જોડાઈ જાઓ કેમ કે અમે આવી રહ્યા છીએ પરંપરાગત રીતે નવરાત્રિને માણવા માટે મા ભક્તિને મા શક્તિને યાદ કરવા માટે તો તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ અને સાથે જ છેલ્લે કહીશ મિલનભાઈ કે બે શબ્દ થઈ જાય જી સૌ પ્રથમ તો સમસ્ત જામનગરના ખેલાયા અને રાજકોટના તમામ ખેલૈયાઓને એવી નમ્ર અપીલ છે કે તમે બધા ફરીથી એકવાર તૈયાર થઈ જાઓ આપણી ભાતીગઢ લોકગીતો અને માતાજીના જે જૂના ગરબા છે એની થીમ સાથે બધા જ ખેલૈયાઓને ફરી એકવાર નમ્ર વિનંતી છે કે જો તમે હજી પણ પાસ ન લીધા હોય તો પાસ લઈ લો અને આવો આપણે બધા સાથે મળી માતાજીના ગરબા ગાઈએ ગુણગાન ગાઈએ જય માતાજી જય શક્તિ તો અમે પણ આવી રહ્યા છીએ અને તમે પણ આવો મળીએ જામનગર અને રાજકોટમાં નવરાત્રી ગ્રાઉન્ડ પર જય આધ્યા શક્તિ જય માતાજી